ગુડ મોર્નિંગ બાળકો, શું છે છેલ્લે આપણે સંભાવનામાં થિયરી બધી પૂરી કરી હતી અને સૂત્રોની શરૂઆત કરી હતી, જેમાં ઇલેવન્થના ક્રમચયના સંચયના સૂત્રો તમે ભણી ગયા હતા, સંભાવનાનો સૂત્ર ભણ્યા હતા અને પછી આપણે પોઈન્ટ શરૂ કર્યું હતું સરવાળાનો નિયમ, એમાં લઈએ સરવાળાનો નિયમ. રેડી, બે સૂત્ર લખાવ્યા હતા પણ હવે એ રિપીટ જ કરાવી દઉં, અધૂરા છે એટલે. તો સરવાળાના નિયમમાં પહેલું કે ભાઈ એ અને બી ઘટના આપેલ હોય ત્યારે, એ અને બી ઘટના એવી હોય, સર્વસામાન્ય સૂત્ર, કોઈ જાતના કઈ નખરા કરેલા ન હોય, તો સૂત્ર એવું થશે પહેલું પીઓ એ યો બી બરાબર પીઓ એ પ્લસ પીઓ બી માઇનસ પીઓ એ છે બી, આ પહેલું સૂત્ર લીધું હતું. રેડી, બીજું હવે આપણને આપ્યું હોય કે એ અને બી નિરપેક્ષ ઘટના હોય ત્યારે, નિરપેક્ષ ઘટના હોય તો શું બને? તો આપણે આગળ થિયરીમાં ભણાવ્યું કે નિરપેક્ષ ઘટના હોય તો બે નો છેદગણ ઝીરો થઈ જાય, તો આના સૂત્રમાં આ ઝીરો થઈ જાય તો આના સિવાયની કિંમત બને કે પીઓ એ યો બી બરાબર પીઓ એ પ્લસ પીઓ બી, તો આ સૂત્ર તૈયાર થશે. રેડી, ત્રીજું નિશેષ ઘટના, પણ નિશેષ ઘટના વાળું સૂત્ર ક્યારે એકલું નહીં આવે, ત્યાં નિરપેક્ષ ઘટના એક જ મિનિટ, સોરી, અહીંયા એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય ત્યારે, તો નિશેષ ઘટના એકલી ક્યારેય નહીં આવે, નિશેષ ઘટના અને પરસ્પર નિવારક ઘટના બે ઘટના સાથે જ આવશે. તો આપણે ત્રીજું સૂત્ર આપી હવે કે એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય ત્યારે, તો શું બને ત્યારે સૂત્ર? પરસ્પર નિવારક નો મતલબ થાય એચ એલ બી ઝીરો થઈ ગયો, નિશેષ નો મતલબ થાય આ બે નો સરવાળો એટલે કે યોગગણ બરાબર એ, ત્યારે સીધું આટલું સૂત્ર લખવાનું એ યો બી બરાબર પીઓ એ પ્લસ પીઓ બી, બે નો સરવાળો એક થશે, છેદગણ નીકળી જાય અને એ અને બી નો સરવાળો કેટલો થાય એ. ત્રીજું, પછી ચોથું, એ અને બી નિરપેક્ષ ઘટના હોય ત્યારે, નિરપેક્ષ ઘટના તો શું બને કે નિરપેક્ષનો મતલબ થાય એ છેદ બી બરાબર એ અને બી નો ગુણાકાર, તો આનું આજ આપણું સૂત્ર, પણ છેદની જગ્યાએ બી નો શું થઈ જશે? ગુણાકાર. તો કે પીઓ એ યો બી બરાબર પીઓ એ પ્લસ પીઓ બી માઇનસ આ છેદગણની જગ્યાએ બી નો ગુણાકાર પીઓ એ ઇન્ટુ પીઓ બી. તો આ ચાર સૂત્ર સરવાળાના બનશે ક્યારે? તો કે એ અને બી બે ઘટના આપેલી હોય ત્યારે. રેડી, દરેક સૂત્ર વ્યવસ્થિત સમજતું જવાનું, સમજાઈ જાય એક વખત બોર્ડમાં બધે લખાઈ ગયા પોઝ કરી અને પછી બધા પાછા લખી નાખવાના. તો આગળ વધી, આ થયો સરવાળાનો નિયમ, પણ બે ઘટના માટે આવી જ રીતે આપણે એ બી સી ત્રણ ઘટના આપી હોય તો ત્યારે સરવાળાનો નિયમ.
तो लाइए कि ए बी अने सी त्रण घटना होय त्यारे त्रण घटना कीधी होय तो शू आवशे सरवाळा नो नियम जो के पीओ ए योग बी योग सी त्रण घटना नो योग बराबर पीओ ए प्लस पीओ बी प्लस पीओ सी त्रणेय घटना नो सरवाळो एमांथी बबे ना छेदगण बाद करता जावाना माइनस पीओ ए छेद बी माइनस पीओ बी छेद सी माइनस पीओ ए छेद सी लखो सी छेद ए लखो छेले प्लस त्रणेय नो छेदगण से प्लस थाशे ए छेद बी छेद सी आवुं सूत्र बनशे सरवाळानुं सूत्र रेडी तो आ थयो ત્રણ ઘટના આપી હોય કોઈ જાતના કઈ નિયમ ન આપ્યા હોય ત્યારે આ પહેલું સૂત્ર હવે બીજું સૂત્ર એ બી અને સી પરસ્પર નિવારક ઘટના હોય ત્યારે તો આગળ નિયમ ભણાયો જ પરસ્પર નિવારક ઘટના હોય તો છેદગણ 0 થઈ જાય મતલબ આ છેદ બધાય છે 0 થઈ જાય તો છેદ બધાય નીકળી જાય અને ખાલી આટલું જ સૂત્ર આવશે કે PO A યોગ B યોગ C બરાબર PO A + PO B + PO C આવું સૂત્ર બની હશે પરસ્પર નિવારક હોય ત્યારે એવી જ રીતે ત્રીજો નિયમ કે પરસ્પર નિવારક ને નિશેષ ભેગી ઘટના આપી હોય એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય ત્યારે તો પરસ્પર નિવારક ની નિશેષ ઘટના હોય તો આનો આ સૂત્ર તો બનશે પરસ્પર નિવારક છે એટલે નિશેષ ના કારણે બધાનો સરવાળો શું થઈ જશે એ તો p ઓફ a યોગ b યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c અને એના બરાબર ત્રણેયનો સરવાળો થશે એ ક્યારે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના આપી હોય ત્યારે ચોથું સૂત્ર a b અને c નિશેષ ની જગ્યાએ નિરપેક્ષ ઘટના હોય ત્યારે તો શું થશે સૂત્ર ત્યારે તો કે p ઓફ a યોગ b યોગ c આખું મોટું સૂત્ર પણ જ્યાં છેદ દેખાય ત્યાં એનો બેનો શું થઈ જશે ગુણાકાર આવી જશે તો પહેલો p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c માઇનસ ab ના છેદમાં બેનો ગુણાકાર p ઓફ a ઇન્ટુ p ઓફ b માઇનસ b છેદ c નો ગુણાકાર p ઓફ b ઇન્ટુ p ઓફ c માઇનસ HLC નો ગુણાકાર P ઓફ A ઇન્ટુ P ઓફ C અને છેલ્લે પ્લસ ત્રણેય નો ગુણાકાર P ઓફ A ઇન્ટુ P ઓફ B ઇન્ટુ P ઓફ C આવી ઘટના થશે તો આ સૌથી મોટું સૂત્ર બનશે સંભાળનારું ક્યારે તો કે ત્રણ ઘટના આપી હોય અને નિરપેક્ષ ઘટના આપી હોય ત્યારે આ સરવાળાનું સૂત્ર જોઈ લો વ્યવસ્થિત સમજી અને પાછો બુકમાં વ્યવસ્થિત લખી લેજો
રેડી તો મેઈન એક નિયમ આપણે શીખા સરવાળાનો રેડી હવે આપણે બીજો નિયમ લઈએ તફાવત ઘટના તફાવત ઘટના એટલે શું કોને કહેવાય તો આપણી પાસે બે તફાવત ઘટના છે એ બની અને બી ન બની તો એને એ અને બી ની તફાવત ઘટના કહેવાય પહેલો નિયમ શું તો કે એ બને અને બી ન બને ત્યારે શું નિયમ થશે એનો તો કે એનો નિયમ થાય એ બને અને બી ન બને એટલે એ માઈનસ બી અથવા આને તમે આમેય કહી શકો એ બને અને એટલે છેદ બી ન બને એટલે બી નો ડેશ બે નો મતલબ એક જ એનું સૂત્ર છે કે પહેલી ઘટના એ તો પી ઓફ એ લેવાનો એમાંથી છેદગણ નાનો હોય એટલે 12 ક્યારેક એવું બને દાખલામાં કે છેદ ઘટના નથી એટલી યોગ ઘટના એમ કહીએ તો યોગનું સૂત્ર સરવાળા મૂકીને પછી છેદ શોધવો પડે પછી આ સૂત્ર વાપરી શકો એના માટે સરળ રસ્તો કે માની લો કે તમને યોગ ઘટના આપી હોય તો તમે આવું સૂત્ર લખી શકો શું અથવા કરીને કે પી ઓ અથવા તો બરાબર જ મૂકી દઉં યોગ મોટો છે એટલે પહેલા લેવાનો એમાંથી પાછળ હોય ઘટના બાદ એટલે પી ઓ બી તો આને એ અને બી ની તફાવત ઘટના કહેવાય બીજો નિયમ બી બને અને એ ન બને ત્યારે તો એનો નિયમ આપી બી બને એટલે બી માઇનસ એ ન બને એટલે 12 અથવા એને આમ લઈ શકી કે બી છેદ એ ડેશ પછી આ બીના ક્રમ આગળ પાછળ હોય બે કેવા થાય સરખા પેલા બી છે એટલે અહીંયા આવશે પી ઓફ બી માઇનસ છેદ ઘટના એ છેદ બી આવી જ રીતે યોગ આપ્યો હોય તો યોગ પેલા લખવાનો એ યોગ બી પાછળ બાદ થાય પાછળ એ આવે તેમાંથી પી ઓફ એ ઘટના બાદ તો આ બે નિયમ છે એ તફાવતના નિયમ આપણને આપેલા છે રેડી ત્રીજો પોઈન્ટ ડ મોર્ગન મોર્ગનનો નિયમ જૂના સિલેબસમાં 8માં 9માં ધોરણમાં ગણિતમાં આવતો ડ મોર્ગનનો નિયમ એ આપણે અહીંયા વાપરવાનો છે તો એમાં બે ઘટનાઓ આપી છે કઈ બે ઘટના તો કે આમ આપ્યું હોય કે P ઓફ A ડેશ છેદ B ડેશ બે ઉપર ડેશ હોય રેડી તો દ મોર્ગનના નિયમ મુજબ ડેશ બહાર નીકળી જાય અંદર છેદ હોય તો એનો યોગ થઈ જાય તો એને આમ લખી શકો કે A યોગ B અને આખાઈનો ડેશ પછી અહીંયા સીધું સૂત્ર મૂકી શકો કે આ કોની ઘટના છે તો કે એ યોગ વન બી ની તેની એક માંથી પી યોગ એ યોગ બી 12 એટલે એનું સૂત્ર બની એવી જ રીતે તમને અહીંયા પી યોગ એ ડેશ યોગ આપ્યો હોય તો તમારે શું કરવાનું ડેશ બહાર નીકળી જશે તો યોગનો છેદ થઈ જશે તો એ છેદ બી આખાઈ ઉપર ડેશ કોનો પૂરક છે તો કે છેદનો તો સૂત્ર આવશે 1 માઇનસ પી ઓફ એ છેદ બી તો આ બે નિયમ છે ડ મોર્ગનના નિયમ છે રેડી સમજાણું પછી પૂરક ઘટના પૂરક ઘટના તો પૂરક ઘટનામાં શું તો કે ગમે તેની પૂરક ઘટના શોધવાની હોય દાખલા તરીકે એની પૂરક ઘટના જોઈ છે એડેસ તો સીધું એક માંથી પી ઓફ એ શું કરી નાખવાનો 12 બી ની પૂરક ઘટના માંગીએ બી ડેશ તો એક માઇનસ પી ઓફ બી
આ રીતે ગમે તે ઘટનાની પૂરક ઘટના મેગી હોય તો એને એક માંથી શું થઈ જાય 12 અહીંયા બે ની યોગ અને છેદ ને તો આ લઈ લીધી તો એ અહીંયા રિપીટ કરવાની જરૂર નથી આ પૂરક ઘટના અહીંયા લઈ લીધી તો એ અહીંયા રિપીટ કરવાની જરૂર નથી એટલે આવી રીતની કોઈ પણ ની તમે પૂરક ઘટના છે એ શોધી શકો રેડી જોઈ લ્યો સમજી લ્યો આટલી અને લખી નાખો હલો ત્રણ મુખ્ય પ્રકાર ભણ્યા સરવાળાનું સૂત્ર ભણ્યા તફાવત ઘટના ભણ્યા દ મગનો નિયમ ભણ્યા અને પૂરક ઘટના ચાર ભણ્યા હવે ભણી આપણે શરતી ઘટના શરતી ઘટના રેડી तो शर्ती घटना अपनी पास बे छे एक ए बने ते शरते बी बने अने एक बी बने ते शरते ए बने तो पेलू ए बने तो अथवा बी बने आम लिखो होय के आवी रीते कीधु होय ए बने ते शरते बी बने तो इन्हें ए अने बी नी शरती घटना कहेवाय एनु सूत्र छे हवे जे बनतो ए बने छे એટલે એ સ્વતંત્ર છે તો જ બી બને એટલે બી જે ઈ સાપેક્ષ છે અને એ નિરપેક્ષ છે તો જે બનતો હોય નિરપેક્ષ હોય એ પાછળ જશે સાપેક્ષ હોય એ આગળ આવી જાય તો બી ઓબ્લિક એ આવવાનો સંકેત થશે આનું સૂત્ર છે પી ઓફ એ છેદ બી छेद में पाछळ छेले जे होय नीचे एने आपणे घटना तरीके लखीए अहींया बी ओब्लिक एनो मतलब लखाय छे खरेखर आवी रीतनो रूल्स बीना छेद में ए पण आ बे लीटी न रोक એટલે એની જગ્યાએ હું લખાય છે बी ओब्लिक ए બીજો નિયમ बी बने तो ए बने અથવા એને કહી આવી કે બી બને તે શરતે એ બને તો અહીંયા બી સ્વતંત્ર ઘટના છે અને એ છે એ સાપેક્ષ ઘટના છે તો અહીંયા એનું સૂત્ર થશે એ ઓબ્લિક બી તો સૂત્ર બનશે પી ઓફ એ છેદ બી એના છેદમાં પી ઓફ બે રેડી તો આ બે ઘટના છે એ શરતી ઘટનાના નિયમ આપણને આપેલા છે આ શરતી ઘટનાના બે નિયમ આવ્યા ચાર માર્કના દાખલામાં મોસ્ટ ઓફ લેવામાં આવશે પછી આવશે ગુણાકારનો નિયમ ગુણાકારનો નિયમ તો ગુણાકારના નિયમ આના ઉપરથી બે નિયમ તો આના ઉપરથી જ બની ગયા કારણ કે આની આ જ ઘટના એ છેદમાં હશે આ બાજુ આવી જાય તો આ બેનો શું થઈ જાય ગુણાકાર એના બરાબર છેદ બને એટલે પહેલો નિયમ આપણે આપી હતી કે a છેદ b બરાબર આગળ આવી ગયો તો p of b / a into p of a યાદ એમ રાખવાનું કે છેલ્લે હોય એનો ગુણાકાર થાય બીજો નિયમ a છેદ b બરાબર p ઓફ a / b લીધો તો અહીં ઇનટુ p ઓફ હું આવશે b આ ગુણાકારનો નિયમ થયો ગુણાકારના નિયમમાં જ આપણે એક હોય કે a અને b નિરપેક્ષ ઘટના હોય ત્યારે હમણાં જ આગળ લખ્યો આપણે નિરપેક્ષ ઘટના માટે સરવાળાના નિયમમાં તો ત્રીજું સૂત્ર આપી હતી કે a છેદ b બે નો ગુણાકાર બરાબર p ઓફ a ઇન્ટુ p ઓફ b
બે નો ગુણાકાર આવી જશે છેદ ઘટના બરાબર આમાં પછી જેટલા બનાવ્યા એટલા બનાવી લો નિરપેક્ષ ઘટના માટે નિરપેક્ષ ઘટના માટે એક નિયમ બીજો નિયમ તમે આમ આપો કે a છેદ b ડેશ તો અહીંયા p ઓફ a ઇનટુ p ઓફ b નો ડેશ ત્રીજો નિયમ તમે આપો કે p ઓફ a ડેશ છેદ b તો એનો નિયમ તમે આપી શકો a ડેશ ઇનટુ p ઓફ b માની લો કે ચોથો નિયમ આપી કે બે ઉપર ડેશ હોય છે તો બે નો તમે ગુણાકાર કરી આપો p ઓફ a ડેશ ઇનટુ p ઓફ b ડેશ તો આ રીતે ગુણાકારના નિયમ 1 2 3 4 5 ને 6 નિયમ તમે ગુણાકારના આપી શકો ગડી જોઈ લો વ્યવસ્થિત કમ્પ્લીટ હવે આગળ વધી તો સૂત્ર તો મોસ્ટ ઓફ તમને બધા આપી દીધા રેડી ગુણાકારના નિયમ આવી ગયા શરતી ઘટનાના નિયમ આવી ગયા સરવાળાના નિયમ આવી ગયા સંભાવનાની આપણા શાસ્ત્રીય પ્રશિષ્ટ વ્યાખ્યા એ આપણે એની આગળ રજૂ કરી દીધી અને નીચે બે વધારાના નિયમ આવા આપી આવો કે p ઓફ u એટલે યોગ લેવામાં આવે તો એની સંભાવના હંમેશા 1 થાય અને p ઓફ phi ખાલી ગણ હોય તો એની સંભાવના હંમેશા શું થાય 0 ક્લિયર તો આ રીતે આ સંભાવનાના આટલા નિયમ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવાના છે નિયમ તૈયાર થઈ જશે તો આગળ બધું આવી જશે હવે આની અંદર શું શીખવાનું છે તો પત્તા પાસો સિક્કો લિપવર્સ આ બધી વસ્તુ તમારે શીખવાની છે રેડી એટલે લિપવર્સના દાખલા આવશે ત્યારે લિપવર્સ લગતી વિગતો આપણે વ્યવસ્થિત રીતે કરી નાખવાની આ ઉપરાંત પાસાની બધાને ખબર હોય 6 બાજુવાળો પાસો પત્તાની બધાને ખબર હોય કે પત્તા કેટલા હોય છે કે 52 પત્તા એ તો રમતા હોય એટલે તો ખ્યાલ જ હોય તો 52 પત્તાના રંગની વાત ઢબની વાત આ થોડી પ્રાથમિક માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ તો થોડી એની વાતો કરી લઈએ પત્તાની રેડી તો સામાન્ય રીતે પત્તા કેટલા તો બધાને ખ્યાલ જ હશે કેટલા પ્રકારના પત્તા હોય છે 52 પ્રકારના પત્તા હોય તો કે પત્તાને લગતા દાખલાઓ પણ આપણે આની અંદર લેવામાં આવશે લિપવર્ષ લિપવર્ષ ન હોય ત્યારે બિન લિપવર્ષમાં વર્ષના દિવસો કેટલા લિપવર્ષ હોય તો 366 દિવસ બિન લિપવર્ષમાં 365 દિવસ એનો દાખલો 2 માર્કમાં 3 માર્કમાં આપણે લેવામાં આવશે લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીની અંદર 29 દિવસ બિન લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીની અંદર 28 દિવસ કોઈ પણ માસ છે તો કયા મહિનાની અંદર કેટલા દિવસો આવેલા છે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ કે ભાઈ જાન્યુઆરીના કેટલા હોય એપ્રિલના કેટલા હોય જુલાઈના કેટલા ડિસેમ્બરના કેટલા આ માહિતી હોવી જોઈએ કારણ કે બધાનો ઉપયોગ આની અંદર આપણી પાસે આવશે પછી એના સિવાય સંખ્યાત્મક જ્ઞાન હોવું જોઈએ કારણ કે આમાં ઘણું બધું એકઠું કરી લીધું છે સંખ્યાત્મક જ્ઞાન ન હોય તો પણ પ્રશ્ન ઊભો થાય પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય પૂર્ણ ઘન સંખ્યા કોને કહેવાય
પછી યુગ્મ સંખ્યા અયુગ્મ વિભાજ્ય અવિભાજ્ય આવા બધા સામાન્ય જ્ઞાનનો ઉપયોગ સંભાવનામાં કરવાનો થશે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા રેડી તો ઈ નોલેજ પણ આપણી પાસે હોવું જોઈએ પરજ્યા તો જેથી દાખલાની અંદર ઈ કોઈ પ્રશ્ન રહેશે નહીં એટલે આટલી વસ્તુ આપણે બેઝ તરીકે તૈયાર કરી નાખવાની નેક્સ્ટ લેક્ચરની અંદર પત્તા લિપવર્સ એના પોઈન્ટ આખા શીખડાવી દેશું અને પછી આગળ સ્વાધ્યાયના દાખલાઓ શરૂ કરીશું આજના લેક્ચરમાં આપણે આટલો પૂર્ણ કરશું